नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? सरस। धोरण एक गुजराती जेनुं नाम छे कलरव, जेमां आपणे भाविकની સ્વાધ્યાય પોતી છે પૂરી રહ્યા છે અને ચેપ્ટર વન છે એ પણ શરૂ કરી દીધેલું છે। તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। તો આપણે લાસ્ટમાં પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બે છે કરી ગયા અને ત્રણ છે તમને જાતે કરવા આપેલો, તો પણ એક વખત હું કરાવું છું। તમારે ચેકઅપ કરવાનું છે બરાબર, કે કેટલા સાચા છે અને કેટલા ખોટા છે। જો કે એના માટે તમને તો જે ગીત કવિતા છે એ આવડવી જરૂરી છે બરાબર, ચાંદો સૂરજવાળી। કોડીને અમે ચીભડા લીધા, તો જે કારેલા છે એની પર છેકો માર્યો છે। બીતો મેં વાળે નાખ્યું, તો એ પાળે આપ્યું છે એની પર છેકો આવે છે। વાળે મને વેલો આપ્યો, તો છોડ છે એની પર શું આવશે, છેકો આવશે। પીછું મેં બેગમને કે બાદશાહને આપે છે, તો બેગમ છે એની પર છેકો આવશે। બાદશાહે મને ઘોડો આપ્યો, ગધેડા ઉપર છેકો આવે છે। ફૂલ મેં માને આપ્યું, ફૂલ મેં માને આપ્યું, કોને આપે છે, માને, તો માળી ઉપર શું આવશે, છેકો આવશે। કુંભારે મને ઘડો આપ્યો, તો લોટા ઉપર છેકો આવશે બરાબર। તો આ તમારે ચેક કરી લેવાનું છે આમાંથી તમારે કેટલું સાચું છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર ચાર, યોગ્ય જવાબ પાસે રાઈટ કરો બરાબર। અહીંયા બે આપ્યા છે આપણે, એમાં જે યોગ્ય છે, પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્નમાં આ બેમાંથી જે આવે એની સામે રાઈટ કરવાનું છે। રમતા રમતા શું જડે છે, રમતા રમતા શું જડ્યું, કોડી કે વાટકી, તો કે કોડી, તો અહીંયા આવશે સાચું બરાબર। વાળે મને શું આપ્યું, વાળે શું આપ્યું, સૂળ કે વેલો, તો કે વાળે એને વેલો આપ્યો। સૂળ મેં ક્યાં ખોશે, હવે સૂળ છે એ ક્યાં ખોશે, ટીંબે કે તિવાલે, તો કે આવે ટીંબે। પાણી મેં કોને પાયું, પાણી કોને પાય છે, ઝાડને કે છોડને, તો કે છોડને પાય છે બરાબર। ઝાડ એટલે તમને ખબર છે ઝાડ ખૂબ મોટું હોય છે, છોડ છે એ નાના નાના હોય છે। માએ મને શું આપ્યું, તો માં શું આપે છે, ગાડવો કે લાડવો, તો કે લાડવો આપે છે। માટી મેં કોને આપી, વાળંદને આપે છે કે કુંભારને, માટીનું કામ વાળંદ કરે છે કે કુંભાર, તો કે કુંભાર। લાડવો કોણ ખાઈ ગયું, કે લાડવો કોણ ખાય છે, કૂતરો ખાય છે કે બંદા, તો કે બંદા એટલે કે પોતે ખુદ એમ બરાબર। તો આ રીતે તમારે કરવાનું છે। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ। શું છે ક્વેશ્ચન, નીચેનું ચિત્ર જુઓ અને આપેલા પ્રશ્નના જવાબ આપ, આ ચિત્ર શાનું છે? તમે જોઈ શકો છો આ ચિત્ર શેનું છે, આ ચિત્ર છે એ ઘરનું છે, ઘરના હોલનું છે બરાબર। તો કે આ ચિત્ર ઘરનું છે, ઘરના હોલની વાત કરી છે, તો આ ચિત્ર, આ ચિત્ર ઘરના હોલનું છે। ટીવી ક્યાં છે, ટીવી ક્યાં છે આમાં, તો તમે જોઈ શકો આ સોફા છે, બારી છે, બેગ છે, અહીંયા પેન્ટિંગ છે, ઉપર પંખો છે, પછી આ હોલ છે એમાં ટેબલ છે, તો ટીવી ક્યાં છે, ટેબલ પર, ક્યાં છે, ટીવી ટેબલ પર છે। ફૂલદાની ક્યાં મૂકેલી છે, સોફાની બાજુમાં, ફૂલદાની સોફાની બાજુમાં મૂકેલી છે બરાબર। આ રીતે પ્રશ્નના જવાબ લખવાના છે।
હવે ઉપર આપેલ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ દેખાય છે તે વસ્તુઓની બાજુમાં આપેલ બોક્સમાં રાઇટ કરો. હવે જે વસ્તુઓ દેખાય એમાં આપણે રાઇટ કરવાનું છે. તો જો પંખો, તો પંખો દેખાય છે આપણને? તો કે હા, અહીંયા પંખો દેખાય છે, તો અહીંયા આપણે શું કરશું? રાઇટ કરશું. પછી જો બોલ છે, તો બોલ દેખાય છે? જો હા, અહીંયા દેખાય છે, ધડો બોલ છે. પછી ફૂલ રેકેટ છે, તો ફૂલ રેકેટ દેખાય છે આમાં ક્યાંય? તો કે નહીં, ફૂલ રેકેટ નથી. પછી આ પુસ્તક છે, તો પુસ્તક દેખાય છે? તો કે હા, પુસ્તક આપેલી છે અહીંયા જો, તો આપણે ત્યાં રાઇટ કરશું. પછી બેગ છે, તો બેગ જો સ્કૂલ બેગ છે, દેખાય છે ચિત્રમાં? તો કે નહીં, બરાબર. પછી ફૂલદાની, તો કે હા, ફૂલદાની દેખાય છે, તો ત્યાં આવશે. ત્યાર પછી ઢીંગલી છે, તો એ દેખાય છે? તો કે નહીં. પેન છે, પેન દેખાય છે? તો કે હા, બુકની બાજુમાં પેન પડેલી છે. પછી બેટ દેખાય છે? તો કે હા, બેટ આપેલું છે, તો ત્યાં આવશે રાઇટ. ત્યાર પછી ટીવી દેખાય છે? તો કે હા, ટીવી પણ દેખાય છે, તો ત્યાં પણ શું આવશે? રાઇટ. તો આ રીતે તમારે કરવાનું છે. ત્યાર પછી જો તમને આપ્યું છે પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર 6 છે, એમાં કીધું છે કે પ્રશ્નોના જવાબ આપો. તમારું ઘર ક્યાં આવેલું છે? તો હવે એમાં તમારે તમારો પૂરો એડ્રેસ લખવાનો છે કે તમારું ઘર ક્યાં આવેલું છે. કે તમારું ઘર દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના આ ગામમાં આવેલું છે, બરાબર. એવી રીતે તમારે લખવાનું છે. બીજું, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? આપેલા શબ્દોમાંથી શબ્દોની બાજુમાં રાઇટ કરો કે તમારા ઘરમાં જે રહેતું હોય. એક તો તમે, તમે એટલે તમે તો છો જ, બરાબર, તમારા ઘરમાં, તો એ તો સાચું જ આવશે. પછી મમ્મી, પપ્પા, બહેન, કાકા, કાકી, દાદા, દાદી, ફોઈ, ભાઈ, કે આમાંથી તમારે જે કોઈ તમારા ઘરમાં રહેતું હોય. મમ્મી, તો કે મમ્મી રહેતી હોય, પપ્પા રહેતા હોય, કોઈની બહેન હોય, ન હોય, હોય તો તમારા ઘરમાં રહેતી હોય, બરાબર. હોય ને બીજે સાસરે હોય એવું નહીં, તમારા ઘરમાં જ રહેતા હોય. પછી કાકા, કાકી, કાકા ને કાકી તમારા જોડે ઘરમાં જ રહેતા હોય તો કરવાનું છે. દાદા, દાદી, દાદા, દાદી, કાકા, કાકી જોડે રહેતા હોય, તમારા જોડે ન રહેતા હોય તો પછી એમાં કરવાનું ન આવે. જો તમારી જ જોડે ઘરમાં રહેતા હોય તો આવે. પછી ફોય, કોઈની ફોઈ હજુ ઘરે હોય, બરાબર, તો એ પણ રાઇટ કરે. ભાઈ, ભાઈ હોય તો ભાઈ સામે રાઇટ કરે, બરાબર, એ તમારે જાતે કરવા. તમારા ઘરમાં નીચેનામાંથી કઈ કઈ ચીજ છે આપેલા શબ્દોની બાજુમાં રાઇટ કરો. હવે તમારા ઘરમાં આમાંથી કઈ કઈ જ વસ્તુઓ છે એની સામે રાઇટ કરવાનું. તમારી ટીવી છે, હોય તો રાઇટ કરવાનું, ન હોય તો કાંઈ કરવાનું નથી. ફ્રીજ, ફ્રીજ હોય તો રાઇટ કરવાનું છે. પંખો, પંખો તો હોય જ બધાને, પંખો હોય તો રાઇટ કરવાનું. એસી, એસી હોય તો રાઇટ કરવાનું, ન હોય તો કાંઈ કરવાનું નથી. ઘરઘંટી, ઘરઘંટી તમારે હોય તો રાઇટ કરવાનું છે. સોફા હોય તો રાઇટ કરવાનું છે. પલંગ હોય તો રાઇટ કરવાનું છે. ટેબલ હોય તો રાઇટ કરવાનું છે. ખુરશી હોય તો રાઇટ, દર્પણ એટલે કે અરીસો, બરાબર, કે અરીસો તમારા ઘરમાં હોય તો રાઇટ કરવાનું છે. ગેસ સગડી, બરાબર, ગેસ સગડી જે રસોડામાં હોય એ હોય તો તમારે રાઇટ કરવાનું છે. કબાટ હોય તો રાઇટ કરવાનું છે, બરાબર, ન હોય તો નહીં કરવા. તો આ રીતે તમારે છે એ બધું કરવાનું છે. તમારે તમારી જાતે પ્રશ્ન નંબર 6ના 1-3 પ્રશ્નો છે એ જાતે કરવાના છે, બરાબર. સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 4, 5 અને 6ના 3 છે એ તમારે કરવાનું છે, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જે 4th અને 5મો છે ત્યાંથી શરૂઆત કરીશું.